સુરતમાં કોરોનાના બાદ હવે મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે ડેન્ગ્યુ મલેરિયા કોલેરાના દર્દીઓમાં વધારો જોવા મળતો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વધતો જોવા મળ્યો છે અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો નોંધાયો છે સુરતમાં પણ મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે હાલ તો સુરત કોરોનાના કહેરમાંથી જે બીજી લહેર હતી તેમાંથી બચીને આવ્યું છે પરંતુ હાલ સુરતમાં મચ્છરજન્ય રોગોએ ફરી માથું ઊંચકતા લોકો ત્રાહીમાન થઈ ગયા છે આજે સુરતના દરેક વિસ્તાર હોય કતારગામ હોય અમરોલી હોય ઉદના હોય કે પાંડેસરા જ્યાં દરેક ક્લિનિક પર અને હોસ્પિટલોમાં મચ્છરજન્ય દર્દીનો વધારો જોવા મળ્યો છે સુરતની સિવિલ હોસ્પિટલમાં કે સ્મિમર હોસ્પિટલમાં પણ ત્રીસથી ચાલીસ ટકા જેટલા દર્દીનો વધારો મચ્છરજન્ય જન્ય રોગોથી જોવા મળ્યો છે ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ પણ ઉપસ્થિત છે તો ત્યારે એના વિશે આપણે જે કેટલીક માહિતી મળી કે જે ધર્મેશભાઈ જે રીતે વાત કરે કે પાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોની કામગીરી વિશે આપનું શું કહેવું છે વાત સાચી છે આપ જોઈ રહ્યા છો કે આખા શહેરની અંદર જે મચ્છરોના કારણે જે ઉપદ્રવ છે ને એના કારણે જે રોગો ફેલાઈ રહ્યા છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે તાવ શરદી ખાંસી ઉધરસ આ બધી જ પરિસ્થિતિથી લોકો હમણાં બહુ જ દુઃખી છે ઘરો ઘર ખાટલા છે નાના નાના ક્લિનિકો ફૂલ ભરેલા છે સરકારી હોસ્પિટલોનીથી વાત જ આપણે શું કરીએ પણ જનરલ લગભગ આ બીમારી એટલી બધી વધી છે મચ્છરોના કારણે એ મહાનગરપાલિકાએ પહેલેથી વિચારવું જોઈએ પહેલેથી ફોગિંગની પ્રક્રિયા કરવી જોઈએ કે ફોગિંગ કરે તો એનાથી મચ્છરો જ પેદા ના થાય હવે ડેન્ગ્યુને એ બધા મચ્છરો પેદા થાય અને માણસો આવી રીતના બીમાર થાય તો એ એ બહુ ખરાબ બાબત કહેવાય આપણે કોરોના કાળની અંદર ખૂબ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ કામ કરેલું છે એ બધું જ બરાબર છે પણ આજની જે સ્થિતિ છે અને જે ઘરો ઘર ખાટલાને રોગો જે છે મચ્છરજન્ય એના માટે મહાનગર પાલિકાએ પૂર્વથી આવું કાર્ય કરવું જોઈએ જેનાથી આવા મચ્છરો પેદા જ ના થાય તો આવા રોગ ના આવે આપણને ખબર છે કે જ્યારે પણ સિઝન ચેન્જ થતી હોય ત્યારે આવા રોગો આવતા હોય તો પહેલેથી જો અગમચેતીના પગલાં મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ લીધા હોય તો આ પરિસ્થિતિ ન આવે બિલકુલ જે રીતે આપણે વાત કરી કે પાલિકાની કામગીરી પ્રત્યે લોકોનો રોષ જોવા મળ્યો હતો અને જે પાલિકાની ડોર ટુ ડોર કામગીરી છે તેની સર્વિસનો પણ અભાવ જોવા મળ્યો હતો હાલ તો શહેરમાં ગરમી અને વરસાદ બંનેનું વાતાવરણ હોવાથી લોકોએ પણ પોતાની કાળજી રાખવી ઘણી જરૂરી છે અને જે ખાણીપીણી છે તેમાં પણ કાળજી રાખવી ઘણી જરૂરી છે જેથી આ રોગો સામે આપણે લડી શકીએ કેમેરામેન રાહુલ આહિર સાથે મેહાલી પટેલ સુરત સુરતમાં પણ જે નવસારી શહેરમાં અનેક જાહેર માર્ગોને અડીને આવેલા વરસાદી ઘટાનું પુરાણ થઈ જવા પામ્યું છે જેને લઈને શહેરમાં થોડો